Assalamualaikum બાળકો ધોરણ 1 આપણું આપડા ધોરણ 1 માં રિવિઝન ચાલે છે કેટલી ખાવા પીવાની વસ્તુઓના નામ આપણે લખવાના છે તો ખાવા પીવાની વસ્તુઓ તો તમે ઓળખો છો અહીંયા કેટલી ખાવા પીવાની વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું તો તમે ખાવા પીવાની વસ્તુઓ તો બાળકો ઓળખો આપણે રોજ અલગ અલગ વાનગીઓ આપણી ઘેર મમ્મી બનાવતી હોય ને આપણે ખાઈએ છીએ તો સૌપ્રથમ એકમાં શું ચિત્ર આપેલું છે તો રોટલી એને શું કહેવાય બેટા એને આપણે ગોળ રોટલી કહીએ મમ્મી સરસ મજાની રોટલી આપણા માટે ખાવા માટે બનાવે છે તો એને આપણે શું કહીશું રોટલી પછી બીજા નંબરમાં શું છે ગોળ ગોળ લાડુ એને શું કહીશું લાડુ જે મસ્ત લાગે છે ખાવામાં બી સરસ ગર્યા ગર્યા સ્વાદમાં લાગે છે પછી ત્રીજા નંબરમાં શાનું ચિત્ર છે તો ભાત ત્રીજા નંબરમાં શાનું ચિત્ર છે તો એને આપણે શું કહીશું ભાત તો તમારે લખવાનું પણ અંદર બને કાનો ભાત તો પેલીનો ત બેટા આપણે એવું લખવાનું ભાત ચિત્ર પણ આપેલું છે શાનું છે ભાતનું ખાવાની વસ્તુ કઈ છે તો ભાત પછી બાજુમાં શું છે તો દૂધ દૂધનું ચિત્ર આપેલું છે પછી સાત નંબરમાં શું પાંચ નંબરમાં શું છે માખણ પાંચ નંબરમાં શું છે તો ખાવાની વસ્તુ કઈ છે ખાવા પીવાની તો માખણ આપણે લખવાનું અંદર માખણ એવું નામ પણ લખવાનું ખાવા પીવાની વસ્તુનું નામ પણ આપણે લખવાનું પછી છ નંબરમાં શું છે બ્રેડ એને શું કહીશું એ પણ ખાવા પીવાની વસ્તુ છે એને આપણે બ્રેડ કહીશું પછી બિસ્કિટ બિસ્કિટ તો આપણે ખાઈએ જ છીએ આપણે દરેક જાતના બિસ્કિટ ખાઈએ છીએ પાર્લેજી મોનેકો ક્રેકજેક આ રીતે આપણે બધા બિસ્કીટો ખાઈએ છીએ તો એને શું કહીશું બિસ્કીટ પછી આઠ નંબરમાં શું છે ઈડલી તો એને શું કહીશું ઈડલી ખાવા પીવાની વસ્તુ વાનગી કઈ છે ઈડલી પછી નવ નંબરમાં શું છે દાળ કટોરામાં શું આપણને ચિત્ર આપેલું છે દાળ તો એને આપણે શું કહીશું દાળ પછી દસ નંબરમાં ખાવાનો મસ્ત મજાનો શું છે આઈસ્ક્રીમ મેડમે તમને લખીને પણ બતાવ્યું છે આઈસ્ક્રીમ એ રીતે તમારે નોટ ચોપડીમાં લખવાનું અને નોટમાં એના શબ્દો લાઈન ભરીને લખવાના છે પછી અગિયાર નંબરમાં શું છે ગુલાબજાંબુ ગુલાબજાંબુ પણ સરસ મજાના ખાવાના લાગે પછી બાર નંબરમાં શું છે તો ઈંડા ઈંડા આ રીતે તમારે ખાવા પીવાની વસ્તુઓના નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાના છે ખાવા પીવાની વાનગી તો તમે ઓળખો છો એટલે તમને વધુ સમજાવવાની આમાં એ વધુ સમજાવવાની જરૂર નથી કારણ કે ખાવા પીવાની વાનગી તો તમે ઓળખી શકો છો બેટા એટલે આમાં આપણે મેં તમને સમજાવ્યું છે કે ખાવા પીવાની વાનગીનું નામ શું કહેવાય આ કઈ ખાવા પીવાની વાનગી છે એ મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે એ રીતે તમારે બીજી વાર રિવિઝનમાં મેં તમને કરાવ્યું છે એ રીતે તમારે લખવાનું છે અને શબ્દો પણ લાઈન ભરીને લખવાના જેથી તમને શબ્દ લખતા પણ આવડી જાય ચાલો અલ્લાહ હાફિઝ